અંજનાના કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઊંધિયું. એના માટે જોશે આપણા ઘરમાં જે કંઈ પણ સબ્જી અવેલેબલ હોય તે. એના માટે કોઈ પણ સ્પેશિયલ સબ્જી લેવાની જરૂર નથી. અહીંયા સરગવાની સીંગ છે, ટીંડોળા છે, ગાજર છે, રતાળું છે, પાપડી છે, ટમેટા, સુરણ, ગુવાર, બટેટા છે, રીંગણા છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, કોકોનટ પાવડર અને ધાણા ભાજી છે, વટાણા છે, કેળા છે, લીલી ડુંગળી છે. લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી બી ચાલે. હવે આપણે બનાવીશું એના માટે જે સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે વડી. વડી માટે જોશે આપણે 250 ગ્રામ ચણાનો લોટ, 100 ગ્રામ રવો. મસાલામાં જોશે 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1.5 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચપટી સોડા, મેથી, પાણી અને તેલ. આ બધું આપણે મિક્સ કરી અને બનાવશું વડી. ચણાનો લોટ, રવો, મસાલા જે આપણે મિક્સ કરેલા એમાંથી હવે આપણે આવી રીતે નાની નાની ગોળી વાળી લેશું. થોડોક તેલવાળો હાથ કરતા જઈએ તો ચીપકશે બી નહીં અને ખૂબ સરસ વડી બનશે. આપણી આ વડી બનીને રેડી છે. હવે એને આપણે ફ્રાય કરશું. જેમાં મારે ઊંધિયાનો વઘાર કરવો છે એમાં જ મેં તેલ લઈ લીધેલું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે 1/1 આ વડી નાખશું અને એને ધીમા તાપે ફ્રાય કરશું. ફ્રાય થઈ જાય એને અધકચરી ફ્રાય કરવાની છે. બહુ કડક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. અને પછી આ જ વાસણમાં આપણે ઊંધિયાનો વઘાર કરશું. આપણી વડી ફ્રાય થાય છે ત્યાં સુધીમાં હું રવૈયા, જે આપણા રીંગણા છે, એનો મસાલો રેડી કરી લઉં છું. આમાં નાળિયેરનો પાવડર છે, ધાણા ભાજી છે, મેથી છે, સાદા મસાલા છે, થોડુંક મીઠું નાખશું, થોડીક હળદર, લાલ મરચું, ધાણાજીરું, હિંગ. આ બધું મિક્સ કરી અને રીંગણામાં ભરી લેશું. આવી રીતે જ મિક્સ કરવાનું છે અને આવી રીતે રીંગણાની વચ્ચે ભરી અને રાખવાનું છે, જેથી રીંગણા ફિક્કા ન લાગે અને સ્વાદ સારો આવે. મેથીનો સ્વાદ બી ખૂબ સરસ આવશે. આવી રીતે જ આપણે બધા રીંગણા ભરી લેશું. જોઈ શકો છો તમે કે આપણી વડી ફ્રાય થઈને રેડી છે. વચ્ચેથી ક્રેક થઈ ગઈ છે. ક્રેક થઈ ગઈ મતલબ આપણી વડી એકદમ પરફેક્ટ છે. એ ક્યારે બી ઊંધિયામાં નાખવામાં આવે તો એ ટાઈટ નથી થઈ જતી અને એકદમ સોફ્ટ રહે છે. આને હવે આપણે કાઢી લઈશું. વડી આપણી તળાઈને રેડી છે. હવે આપણે તૈયારી કરશું ઊંધિયાના વઘારની. આમ જોઈએ તો આને ઇન્સ્ટન્ટ ઊંધિયું બી કહી શકાય, કેમ કે જે તમે શાકભાજી જોઈ રહ્યા છો તે બધું મેં 1/1 ફ્રાય કરી લીધું છે. એક બી સબ્જી કાચું નથી, બધું જ ફ્રાય કરી લીધું છે. આ ઇન્સ્ટન્ટ ઊંધિયું બનાવવા માટે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે સબ્જીને કટ કરી અને ફ્રાય કરીને જો રાખી દો તો ગેસ્ટ આવે ત્યારે તમને બહુ વાર ના લાગે એનો વઘાર કરતાં. હવે આપણે એનો વઘાર કરશું. અહીંયા મેં જેમાં વડી ફ્રાય કરી હતી એ જ તેલ છે, જેથી કરીને એમાં મેથીનો ટેસ્ટ આવે. હવે એમાં આપણે સિમ્પલ મસાલા, સૌથી પહેલાં રાઈ નાખશું, એક ચમચી રાઈ છે, રાઈ તતડી જશે, એટલે એમાં આપણે હિંગ નાખશું. પછી જે લીલી ડુંગળી લીધેલી છે એ નાખશું. બધી જ ડુંગળી આપણે આમાં નાખી દઈશું. ડુંગળીથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે.
જાજી આને ફ્રાય કરવાની નથી, ડુંગળી નખાઈ ગયા પછી આપણે એમાં આદુ મરચા અને લસણની જે પેસ્ટ લીધેલી છે એ નાખશું. ત્રણ કડી લસણ છે, બે લીલા મરચા છે અને એકદમ નાનો ટુકડો આદુનો છે અને આપણે સાતડી લીધું છે. ખૂબ સરસ, એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે એમ થાય કે જલ્દી ખાઈ લઈએ. હવે એમાં આપણે ટમેટા નાખશું. ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે, હવે એમાં આપણે મસાલા કરશું. ઓલમોસ્ટ 1.5 કિલા જેટલું સબ્જી છે બધું થઈને, તો એમાં આપણે જોશે 1.5 ચમચી હળદર છે, બહુ તીખું ખાતા હોય તો વધારે, નહીંતર 2 ચમચી લાલ મરચું પાવડર છે, ધાણાજીરું છે 2 ચમચી ધાણાજીરું છે, મીઠાને આપણે ટેસ્ટ પ્રમાણે નાખશું, સુગર છે 1 ચમચી, લીંબુનો રસ છે 1 ચમચી જેટલો. આ બધું આપણે મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ ગયું છે. હવે એના માટે ઊંધિયાનો સ્પેશિયલ મસાલો બાદશાહ મસાલા મેં લીધેલું છે, એ છે 2 ચમચી. એ મેં 2 ચમચી અહીંયા રેડી કરીને રાખેલો છે, એ આમાં નાખશું. પછી જે રીંગણામાં ભરેલો મસાલો, મેથી છે, ધાણાભાજી છે અને નાળિયેરનો પાવડર છે, એ બી આપણે આમાં નાખી દઈશું અને આને હલાવી લઈશું. બધું એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ જાય ત્યારે આપણે એમાં 1 મગ પાણી નાખશું. આને 5 મિનિટ ઉકળવા દઈશું. જોઈ શકો છો સરસ ઉકળી ગયો છે, બધો મસાલો મિક્સ થઈ ગયો છે, પાણી નાખ્યું હતું આપણે. હવે એમાં સૌથી પહેલા બટેટા જે મેં ફ્રાય કરીને રાખેલા છે એ નાખશું, કેમ કે બટેટા થોડા ટાઈટ હોય છે તો એ આપણે પહેલા નાખશું. પછી સુરણ છે એ નાખી દઈશું, ગાજર છે, બધું નાખતા જશું અને હલાવતા જશું, રતાળું છે એ બી નાખી દેશું, ટિંડોળા છે એને બી ફ્રાય કરી લીધા છે અને એ બી આપણામાં નાખી દેશું, ગુવાર છે, ગુવાર બી ફ્રાય કરેલા છે, ગ્રીન પીસ છે, વટાણા એ બી આપણે આમાં નાખી દઈશું, પાપડી છે, વાલોળ જેને આપણે કહીએ, વાલોળ નાખશું, બે મિનિટ આ બધું મિક્સ થવા દેશું. બે મિનિટ થઈ ગઈ છે, વળી પાછો એક ઉબાલ આવી ગયો છે. હવે એમાં આપણે ફ્રાય કરેલા કાચા કેળા 1 બાય 1 નાખશું. એ પછી આપણે મસાલો ભરેલા રીંગણ છે એમને બી ઉપર રાખશું. આ બધું જ સરસ રીતે મિક્સ કરી રીંગણા નાખ્યા પછી એમને ધીમે હાથે ચલાવવાનું, નહીં તો રીંગણા તૂટી જશે. ફ્રાય કરેલા રીંગણા છે. 2 મિનિટમાં આપણું ઊંધિયું રેડી થઈ જશે. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું.
જે રેડી રાખેલી વડી છે એ આની ઉપર મૂકી દેશો. કાઠિયાવાડી ઊંધિયું ખાધા પછી તમને કોઈ ઊંધિયું નહીં ભાવે એની મારી ગેરંટી છે. આની જોડે પૂરી બનાવવાની છે, પણ એને હજી થોડી વાર લાગશે. આજે ખૂબ જલસા પડવાના છે ઊંધિયું અને પૂરીના. હવે આને જે સરગવાની સીંગ છે એને ઉપર રાખશું, કેમ કે એ જલ્દી પાકી જાય છે. ઓલરેડી એ ફ્રાય કરેલી છે અને આને 2 મિનિટ માટે આપણે ઢાંકી દેશું, ઢાંકણ લગાવી દેશું અને સ્લો ફ્લેમ કરી દેશું. 2 મિનિટ થઈ ગઈ છે, ઢાંકણ ઉતારીને આપણે જોશું. વાવ, મસ્ત સુગંધ આવી રહી છે. બધું જ સબ્જી આખું છે અને ખૂબ ટેમ્પટિંગ દેખાય છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરશું. રેડી છે આપણું કાઠિયાવાડી ઊંધિયું. હવે એને આપણે થોડોક કોકોનટ પાવડર અને ધાણા ભાજીથી ગાર્નિશ કરશું. આ ઊંધિયાને તમે પૂરી, પરોઠા, રોટલી કે રાઈસ ગમે તેની સાથે ખાઈ શકો છો. બહુ ટેસ્ટી લાગે છે. આશા રાખું કે આપ સૌને પસંદ આવ્યું હશે. કાઠિયાવાડી ઊંધિયું જલ્દી બનાવો અને જલ્દી ખાઓ. થેન્ક યુ.